નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના 314 માં સેલ બાયોલોજી અને જીનેટિક્સ ના યુનિટમાં આપણે જોઈશું મ્યુટેશન અથવા તો રંગસૂત્રીય અનિયમિતતા. તો મ્યુટેશન એટલે શું? તો કોઈ રંગસૂત્ર છે તો રંગસૂત્ર ઉપર આપણે જાણીએ છીએ કે તેની ઉપર નાઇટ્રોજન બેઝ રહેલા છે. તો આ નાઇટ્રોજન બેઝમાં કોઈ કારણોસર કોઈ ખામી સર્જાય અથવા તો તે નાઇટ્રોજન બેઝ ત્યાંથી દૂર થઈ જાય, તે કારણે ત્યાંથી એક ખામી સર્જાય છે. અને તે ખામી કાં તો હાની રૂપ હોય અથવા તો તે સારા લક્ષણો ધરાવી શકે છે. તો આજે કોઈ કારણોસર જે જનીનમાં ખામી સર્જાય છે અને તે જે પણ લક્ષણો દર્શાવે છે તેને મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. તો મ્યુટેશન એટલે કે જે રંગસૂત્ર જે છે તેમાં કોઈ, ધારી લો કે જનીનો એ બી અને સી છે, અહીંયા ડી ઈ અને એફ છે. તો કોઈ કારણોસર કોઈ કેમિકલ ના કારણે અથવા તો કોઈ કિરણોના કારણે કોઈ ખામી સર્જાય તો ધારી લો કે અહીંયાથી આ જે ભાગ છે તે દૂર થઈ જાય. તો રંગસૂત્ર જે છે તે આ રીતનું બનશે, એ સી અને ડી ઈ એફ. તો આજે બી જે છે જને એ આમાંથી દૂર થઈ જાય છે અને તેના કારણે રંગસૂત્રમાં જે જનીનો જે છે તે ક્રમ બદલાઈ જાય છે. તો આપણે જાણીએ છીએ કે દરેક કોષમાં, દરેક સજીવોના કોષમાં રંગસૂત્રો રહેલા હોય છે અને તે દરેક સજીવમાં જુદા જુદા સંખ્યામાં અને જુદા જુદા આકારોમાં રહેલા હોય છે. મનુષ્યમાં જે રંગસૂત્રો જે છે તે ચોક્કસ એમને ક્રમ આપેલો છે અને તે ચોક્કસ આકારમાં હોય છે, તે રચના ચોક્કસ હોય છે. તો અહીંયા તેની ઉપરથી કેરિયોટાઇપ કોને કહેવામાં આવે છે તો તે માટે રંગસૂત્રોને ઓળખવા માટે તેને અનુક્રમ નંબર એટલે કે તેને ચોક્કસ અનુક્રમ નંબર આપેલા હોય છે અને પ્રત્યેક રંગસૂત્રો નિશ્ચિત સ્વરૂપના હોય છે એટલે કે ચોક્કસ આકાર ધરાવતા હોય છે. તે નાના હોય કે મોટા હોય, કોઈ સેટેલાઇટ ધરાવતા હોય, તો આ બધા ચોક્કસ આકાર ધરાવતા હોય. તો આવા એ કોષમાં જે રંગસૂત્રો એક પ્રકારનું ચિત્રનું નિર્માણ કરે છે, રંગસૂત્રમાં જે રંગસૂત્ર કોષમાં જે રંગસૂત્રો જે છે તે ચોક્કસ પ્રકારના ચિત્રનું નિર્માણ કરે છે અને આ જે ચિત્ર જે છે તેને કેરિયોટાઇપ કહેવામાં આવે છે. તો કોષમાં રહેલા રંગસૂત્રોનો ચોક્કસ ક્રમ આપેલો હોય છે અને તે ચોક્કસ આકાર અથવા સ્વરૂપ ધરાવતા હોય છે અને તે કોષમાં એક ચોક્કસ ચિત્રનું અથવા ભાતનું નિર્માણ કરતા હોય છે જેને કેરિયોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. તો જે રંગસૂત્રીય અનિયમિતતા, જે મ્યુટેશનની વાત કરી કે કોઈ કારણોસર કોઈ કેમિકલના કારણે અથવા તો કોઈ કિરણ જે ગામા આલ્ફા પછી ગામા એક્સ કિરણો, તો આના કારણે કોઈ કોષમાં રંગસૂત્ર ઉપર ખામી સર્જાય તો તે ખામી કાં તો હાનિકારક હોય અથવા તો તે સારા લક્ષણો ધરાવતું હોય છે તો તેને મ્યુટેશન કહેવામાં આવે છે. અને આ મ્યુટેશનના બે પ્રકારો છે, તો તેમાં એક છે ક્રોમોઝોમલ મ્યુટેશન એટલે કે રંગસૂત્રીય અનિયમિતતા અને પોઈન્ટ મ્યુટેશન અથવા તો જીન મ્યુટેશન એટલે કે પોઈન્ટ એટલે કે રંગસૂત્ર ઉપર આપણે જાણીએ છીએ કે બધા નાઇટ્રોજન બેઝ એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય છે અને તેમાં કોઈ એક જનીન ઉપર કોઈ કારણોસર ખામી સર્જાય તો તેને
પોઈન્ટ મ્યુટેશન અથવા તો ચેઇન મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. એક રંગસૂત્રીય અનિયમિતતા છે, તેમાં બે પ્રકાર છે. તો તેમાં છે મોર્ફોલોજિકલ મ્યુટેશન અને ન્યુમેરિકલ મ્યુટેશન. મોર્ફોલોજિકલ એટલે કે તેની રચનામાં, જે રંગસૂત્ર છે એની રચનામાં ફેરફાર થતા જે અનિયમિતતા સર્જાય છે તેને મોર્ફોલોજિકલ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ન્યુમેરિકલ મ્યુટેશન એટલે કે તેને ક્રમમાં જે રંગસૂત્રોનો જે સંખ્યા જે છે તે સંખ્યામાં કોઈ વધઘટ થવાના કારણે જે મ્યુટેશન સર્જાય છે તેને ન્યુમેરિકલ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાંથી આપણે પહેલા જોઈશું મોર્ફોલોજિકલ મ્યુટેશન. તો તેમાં કુલ ચાર પ્રકારો છે. તેમાં પહેલો છે ડિલેશન, બીજો છે ડુપ્લિકેશન, ત્રીજો ઇન્વર્ઝન અને ચોથો ટ્રાન્સલોકેશન. તો હવે ચાર પ્રકારો જે છે તે સમજીએ. તો પહેલો પ્રકાર ડિલેશન. ડિલેશન એટલે કે કોઈ રંગસૂત્ર ઉપરથી કોઈ ભાગને દૂર થઈ જાય છે, કોઈ ભાગ દૂર થઈ જવાની ઘટનાને ડિલેશન કહેવામાં આવે છે. તો ધારી લો કે અહીંયા રંગસૂત્ર ઉપર એ બી સી ડી ઈ એફ જી એચ આ એક રંગસૂત્ર છે, તેની ઉપર જનીનો રહેલા છે. કોઈ કારણસર ધારી લો કે આ ભાગ દૂર થઈ જાય છે, તો જે રંગસૂત્ર જે છે તે આ રીતનું બનશે, એ ડી ત્યારબાદ ઈ એફ જી અને એચ. કારણ કે અહીંયા તો કોઈ ખામી સર્જાણી નથી. ત્યારે અહીંયા જે બી અને સી જે છે તે કોઈ કારણથી દૂર થઈ જાય છે એટલે કે ડિલીટ થઈ જાય છે રંગસૂત્રની અંદર. એટલા માટે જે રંગસૂત્રની જે રચના જે છે તે અહીંયા બદલાય છે, તો તે તેને ડિલીશન કહેવામાં આવે છે. આ જે ભાગ જે છે તે નાશ પામે છે કોઈ કારણોસર, તે ત્યારબાદ અસ્તિત્વમાં રહેતો નથી. તો આ થયું ડિલીશન. ત્યારબાદ ડુપ્લિકેશન. તો ડુપ્લિકેશન એટલે કે બેવડાવવું, ફરીથી એના એ જે જનીનો જે છે એ બેવડાય છે તેને ડુપ્લિકેશન કહેવામાં આવે છે. તો જોઈએ કે આ એક ક્રમસૂત્ર જે છે તેમાં એ બી સી ડી ઈ એફ જી અને એચ આ જનીનો છે. તો તેમાં ધારી લો કે આ જે ભાગ જે છે આ ભાગ બી અને સી એ ભાગ જે છે તે ડુપ્લિકેટ થાય છે, બે વડાય છે. તો તેમાં શું થશે? તો અહીંયા એ ત્યારબાદ બી સી અને આ ભાગ જે છે તેનું ડુપ્લિકેશન થાય છે એટલે કે ફરીથી જે આવશે બી અને સી ત્યારબાદ ડી અને આ જે પાછળનો ભાગ જે છે એ એમ જ રહેશે. તો આ જે જનીનો જે છે રંગસૂત્રમાં તે ભાગ બેવડાય છે, કોઈ ભાગનું બેવડાવું અથવા ડુપ્લિકેશન થવું, તો તેમાં રંગસૂત્રીય અનિયમિતતા સર્જાય છે. આ રીતે કે કોઈ રંગસૂત્રનો કોઈ ભાગ બેવડાય છે તો તેને ડુપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઇન્વર્ઝન એટલે કે તેનું પરિભ્રમણ, તે ક્રમ જે છે તે ઉલટાવો. તો આપણે જોઈએ એક રંગસૂત્રમાં એ બી સી ડી ઈ એફ જી એચ અને આઈ ચલી રહ્યો છે. તો તેમાં ધારી લો કે આ જે બી સી અને આ ડી ભાગનું ઇન્વર્ઝન થાય છે એટલે કે તેનું પરિભ્રમણ થાય છે. તો કઈ રીતે થશે? તો આ જે ભાગ જે છે તેનો ક્રમ ઉલટાઈ જાય છે.
ઉલટાઈ જાય એટલે કે જ્યાં ડી જે છે તે આગળ આવે છે ત્યારબાદ સી અને ત્યારબાદ બી તેને આવે છે તો તેને ઇન્વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા રંગસૂત્રમાં જે જનીનો જે છે તે 180 ડિગ્રીએ પરિભ્રમણ પામે છે એટલે કે અહીંયા જે આ ભાગ જેનું ઇન્વર્ઝન થયું છે તે ભાગ નો ક્રમ ઉલટાઈ જાય છે એટલે કે પહેલા ડી આવશે ત્યારબાદ સી અને ત્યારબાદ બી બની આવે છે અને ત્યાર પછી ઈ આવે છે તો આને ઇન્વર્ઝન કહેવામાં આવે છે ક્રમ બદલાવાની ઘટના રંગસૂત્રોમાં જનીનોનો ક્રમ જે છે તે બદલાવાની ઘટનાને ઇન્વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ટ્રાન્સલોકેશન એટલે કે પ્રત્યારોપણ કોઈ રંગસૂત્રનો ચોક્કસ ભાગ એક રંગસૂત્ર ઉપર જ ટ્રાન્સલોકેશન થાય કોઈ એક રંગસૂત્રની એક રંગસૂત્રિકા ઉપરથી બીજા રંગસૂત્રની એક રંગસૂત્રિકા ઉપર જ ટ્રાન્સલોકેશન થાય અથવા બંને રંગસૂત્રિકાઓમાંથી થોડોક થોડોક ભાગ ની અદલા બદલી થાય તેને ટ્રાન્સલોકેશન કહેવામાં આવે છે તો જોઈએ અહીંયા એક રંગસૂત્ર છે એ બી સી ડી ઈ એફ જી અને એચ અને બીજી જે રંગસૂત્રિકા છે જે સમરૂપ રંગસૂત્રો જે આપણે કહીએ છીએ તેમાંથી એક રંગસૂત્ર આ છે પિતૃ તરફથી અને એક માતૃ તરફ તો તેમાં ક્રમ જે છે તે 1 2 3 4 5 6 7 અને 8 તો હવે આમાં ધારી લો કે આ ભાગ સી અને ડી સી અને ડી નું ટ્રાન્સલોકેશન થાય છે એટલે કે આ રંગસૂત્રિકા ઉપરથી આ રંગસૂત્ર ઉપર ટ્રાન્સલોકેશન થાય છે તો રંગસૂત્ર જે છે તે આ રીતનું બનશે આ જે છે તે એ અને બી રહેશે કારણ કે આ ભાગ જે છે તે દૂર થઈ અને આ બીજી રંગસૂત્રિકા ઉપર ટ્રાન્સલોકેટ થાય છે તો ત્યારબાદ ઈ એફ જી અને એચ આ એક રંગસૂત્ર જ્યારે જેની ઉપર ટ્રાન્સલોકેશન થયું છે તે રંગસૂત્રમાં કઈ બદલી થશે તો 1 2 3 4 અને સી અને ડી તો આ રીતે ટ્રાન્સલોકેશન થતું હોય છે અને બીજું જે છે આ એક રંગસૂત્રનો ભાગ બીજા રંગસૂત્ર ઉપર ટ્રાન્સલોકેશન થાય જ્યારે બીજું જે છે કે તેમાં બંનેના થોડાક થોડાક ભાગની અદલા બદલી થાય છે જે અર્ધીકરણ જે થતું હોય તે દરમિયાન જે રંગસૂત્રોનું જે કાયસમાનું નિર્માણ થાય છે જે વ્યતિસંકરણ રચાય છે તે દરમિયાન રંગસૂત્રો એકબીજા સાથે જોડાય છે ચોક્કસ ભાગેથી અને ત્યાં સ્વસ્તિકનું નિર્માણ કરે છે અને ત્યારબાદ ત્યાંથી રંગસૂત્રોની અદલા બદલી થાય છે તો તે જ અહીંયા છે કે આ એક રંગસૂત્રની રંગસૂત્રિકા એ બી સી અને ડી ઈ એફ જી અને એચ ત્યારે બીજી જે છે 1 2 3 4 5 6 7 અને 8 તો ધારી લો કે અહીંયા થી સી અને ડી નું ટ્રાન્સલોકેશન બીજી રંગસૂત્રિકા ઉપર થશે અને આ ભાગમાંથી 3 અને 4 દૂર થઈ આ પહેલી રંગસૂત્રિકા ઉપર આવે છે તો જે રંગસૂત્ર જે છે તે આ રીતના બનશે એ બી અને ત્યારબાદ 3 અને 4 જે છે તે આ પહેલા રંગસૂત્ર ઉપર આવે છે એટલા માટે એ બી 3 અને 4 ત્યારબાદ ઈ એફ જી અને એચ એટલે એમ જ રહેશે ત્યારબાદ બીજી રંગસૂત્રિકા સમરૂપ રંગસૂત્રની બીજી રંગસૂત્રિકા ઉપર આ પહેલા રંગસૂત્ર ઉપરનો થોડો ભાગ બીજી ઉપર જાય છે જે છે સી અને ડી તો તે રંગસૂત્ર બનશે 1 2 સી અને ડી અને ત્યાર પછી એ જ પ્રકારે 5 6 7 અને 8 તો આ થયું
બંને રંગસૂત્રિકાઓમાં ડુપ્લિકેશન, જ્યારે અહીંયા એક જ રંગસૂત્રિકા ઉપર ટ્રાન્સલોકેશન થાય છે. તો આ છે રંગસૂત્રોની રચનાકીય અનિયમિતતા. ત્યારબાદ જોઈશું જે રંગસૂત્રોના જે ક્રમમાં જે નંબરમાં જે અનિયમિતતા સર્જાય છે તેના પ્રકાર. થેન્ક યુ.